સુરતના પાસોદરા વિસ્તારની રહેવાસી ગ્રીષ્માની 12 ફેબ્રુઆરીના રોજ ક્રૂર હત્યા કરી દેવામાં આવી હતી, જેને લઈને ઉચ્ચ કક્ષાની તપાસ હાથ ધરવામાં આવી છે. તો ગ્રીષ્મા હત્યા કેસ મામલે જલ્દી નિવેડો આવે અને આરોપીને કડકમાં કડક સજા તાત્કાલિક ધોરણે મળે તે હેતુસર રેન્જ આઈજી દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવી છે. એસઆઈટીમાં 10 લોકોની ટીમ બનાવવામાં આવી છે. એસઆઈટીની ટીમમાં એક એસપી, એક એએસપી, બે ડીવાયએસપી, 5 પીઆઈ અને 1 પીએસઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો એસઆઈટી દ્વારા ટૂંકા જ સમયમાં તપાસ પૂરી કરીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. અમારા એડીજી સાહેબ રેન્જ અને એસપી સાહેબ દ્વારા ખૂબ જ ગંભીરતાથી લઈને એક તપાસ માટે થઈને એસઆઈટીની રચના કરવામાં આવી છે. એમાં બે ડીવાયએસપી લેવલના અધિકારી, એએસપી સાહેબના એએસપી લેવલના અધિકારી, 5 પીઆઈ, એસઓજી, એલસીબી અને સબ ઇન્સ્પેક્ટર છે એની એક એસઆઈટી સીટ તપાસ માટે બનાવવામાં આવેલી છે, જેનાથી તાત્કાલિક ધોરણે તપાસ પૂર્ણ થઈ શકે અને સમય મર્યાદામાં ચાર્જશીટ થઈ શકે. આ તપાસ દરમિયાન પોલીસ દ્વારા ડિજિટલ એવિડન્સીસ કલેક્ટ કરવામાં આવ્યા છે, કોરોબરેટિવ એવિડન્સીસ કલેક્ટ કરવામાં આવ્યા છે, સાથે સાથે ઓરલ એવિડન્સીસ બી કલેક્ટ કરવામાં આવેલા છે અને સાયન્ટિફિક ઓફિસર્સની, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની મદદ લઈને ઇન્વેસ્ટિગેશનમાં કરવામાં આવી રહેલું છે. સાથે સાથે આ તપાસ દરમિયાન આરોપી છે એને ગઈકાલે રાત્રે એનું કોવિડ ટેસ્ટ કરાવી અને પ્રાથમિક પૂછપરછ કરી અને એને અટક કરવામાં આવેલો છે. હાલ એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે. એનું ઇન્ટ્રોગેશન છે એ દરમિયાન અમે એની ઓળખ પરેડ જે છે એ કરાવવાની કાર્યવાહી હાલ ચાલુ છે. તપાસ દરમિયાન, એની પૂછપરછ દરમિયાન લીડિંગ એવિડન્સીસ મળશે એટલે એના રિમાન્ડની કાર્યવાહી પણ પોલીસ દ્વારા આજે કરવામાં આવશે. ઘણા સમય પહેલાં એને પૂર્વ યોજના બનાવેલી હતી એવું તપાસમાં જણાઈ આવેલ છે. એ લોકોને ડરાવવા માટે થઈને કરેલું હતું. ઝેરી દવાનું કંઈ પીધું નહોતું એવું તપાસ દરમિયાન કશું જણાયેલું નથી.